સેવાલિયાડા કોર હાઈવે રોડના જોખમી બનેલા ડિવાઈડરનો કાયમી ઉકેલ ક્યારે? રિફ્લેક્ટર કે બોર્ડના ન હોવાના કારણે એક ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ. હાલ સેવાલિયા ડાકોર સ્ટેટ હાઈવેનું નવીનીકરણ ચાલી રહ્યું છે, ત્યારે સેવાલિયા ડાકોર હાઈવેની વચ્ચે બનાવવામાં આવેલ ડિવાઈડર છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં હોવાથી આ ડિવાઈડરનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. ડાકોરથી સેવાલિયા તરફ દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે તૂટેલા ડિવાઈડરના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલી અનુભવે છે. ઠેર ઠેર તૂટેલી હાલતમાં જોવા મળતા આ ડિવાઈડરમાં યોગ્ય મટીરિયલનો ઉપયોગ થયો ન હોવાથી પણ અટકળો ઉઠી છે. સાથે જ ડાકોરથી સેવાલિયા સુધી બનાવેલા આ માર્ગ પર ડિવાઈડર તો બનાવ્યા પણ તેના ઉપર દિશાસૂચક બોર્ડ કે રિફ્લેક્ટર ન હોવાથી કારણે પણ અનેકવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે ગરતેશ્વરના નવી માલવણ પાટિયા આગળ આજ રોજ સાંજના સમયે વરસાદ હોવાના કારણે ઓછી વિઝિબિલિટી લીધે ડિવાઈડર ન દેખાવાના કારણે એક ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે કોઈ હાનિ થઈ ન હતી, પરંતુ રોડ ઉપર ડિવાઈડરના વચ્ચે રિફ્લેક્ટર અથવા સૂચના બોર્ડ પણ ન હોવાના કારણે વારંવાર અકસ્માતની ઘટના અનેક વખત બનતી હોય છે. અમુક વખતે રાત્રિના સમયે વાહન ચાલકોના દૂરથી ડિવાઈડર ન દેખાતું હોવાના કારણે અને બોર્ડ ન હોવાથી અકસ્માત સર્જાતા હોય છે. વારંવાર રેડિયમ પટ્ટા ન હોવાની વાહન ચાલકોની નજર અંદાજ નથી આવતો. વાહન ચલાવવા માટે વાહન ચાલકોને વારંવાર સ્ટીરિંગ પરનું કાબૂ ગુમાવતા હોય છે. જ્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે તૂટેલા ડિવાઈડરનું સમારકામ કરી રેડિયમ ડિવાઈડર પર રેડિયમ અથવા રિફ્લેક્ટર લગાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી છે. સંદીપ સેનવા, ZSTV, કરતેસર.